ત્રિદિવસીય ભાલકાતીર્થ મહોત્સવનો દ્વારકાથી પ્રારંભ થયા બાદ આજે દ્વારકાથી સવારે રથયાત્રા ભાલકાતીર્થ જવા નીકળી હતી. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એટલે અને મોક્ષભૂમિ એટલે ભાલકાતીર્થ, જ્યાં હાલ ગુજરાત ટુરિઝમ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ કાર્ય થયું તેની સુવર્ણ શિખર પર પ્રથમ ધ્વજા ચડાવવામાં આવશે, ત્યારે આ માટે સમસ્ત ગુજરાત આહિર સમાજની રથયાત્રા દ્વારા દ્વારકાથી રથયાત્રામાં ધ્વજા લઈ જવામાં આવી છે, જે ત્યાં આગામી 13 તારીખના ભાલકાતીર્થ મુકામે દ્વારકાધીશ ભગવાનના નવનિર્મિત મંદિરના શિખર પર આ ધ્વજા ફરકાવવામાં આવશે. આ માટે આહિર સમાજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા આજે રથ દ્વારકાથી વિશાળ સંખ્યામાં વાહનોમાં ટુ વ્હીલર તેમજ કારનો કાફલો દ્વારકાથી નીકળ્યો હતો. આ રથયાત્રા દ્વારકાથી નીકળી ભોગાત દેવારિયા સહિત કલ્યાણપુરના ગામોમાંથી પસાર થઈ ભાણવાડ, જોમ, જોધપુર, ઉપલેટા અને જૂનાગઢ, કેશોદ, વેરાવળ થઈ 13 તારીખના ભાલકાતીર્થ આ રથયાત્રા પહોંચશે. આ રથયાત્રામાં વિશાળ સંખ્યામાં આહિર સમાજના લોકો જોડાયા હતા અને ભક્તિ ભક્તિભાવ સાથે દ્વારકાધીશના આશીર્વાદ સાથે રથયાત્રા શરૂ કરેલ છે. એક અંદાજ મુજબ ઠેર ઠેર ગામડેથી લોકો આ રથયાત્રામાં જોડાતા જશે. તેમ તેમ આ યાત્રામાં વિક્રમજનક વાહનો ભાલકાતીર્થ પહોંચતા આ રથયાત્રા જોડે થઈ જશે, ત્યારે હાલ સમસ્ત ગુજરાત આહિર સમાજના આ રૂડા અવસરને વધાવી આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.